નેક્સ્ટ આગળ, કાચા નાળિયેરમાં રહેલું પાણી એ શું છે? તો બેવડા ફલનના પરિણામે આ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક એટલે પીઈસી પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ બને, એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ. એ રંગસૂત્રની બાબતમાં ત્રિકીય હોય ને, એનું જે કોષ કેન્દ્ર હોય એને પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ કહેવાય, જે ત્રિકીય હોય. અને સૌ પ્રથમ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસનું વારંવાર સમવિભાજન પ્રકારે વિભાજન થાય, એટલે મોટી સંખ્યામાં નવા કોષ કેન્દ્રો બને, અને બધા કોષ કેન્દ્ર ત્રિકીય હોય. એને અનુસરીને તરત કોષરસ વિભાજન ન થતું હોય, અને માટે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બને. અને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ એટલે એ પ્રવાહી અવસ્થામાં રહેલ નાળિયેરનું પાણી, જે હજારો કોષ કેન્દ્રનું બનેલું છે, અને એને કહેવાય કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. આને શું કહેવાય? કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. ઓકે.